તમે શિયાળામાં કેરી જોઈ છે? આંબા પર ક્યારે ઠંડીમાં કેરી આવે ખરી? તમારો જવાબ ના હશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં જાણે ચમત્કાર થયો હોય તેમ અત્યારથી જ આંબા પર કેરીઓ આવવા લાગી છે. કેરીની સિઝનને હજુ મહિનાઓની વાર છે, પરંતુ વાપીમાં આંબા પર આવેલી કેરીથી તે એક મહિનામાં બજારમાં પહોંચી જશે તે પ્રકારનું આ ઘટના સામે આવી છે. જુઓ, ઉનાળાની મીઠી કેરી જેવો શિયાળામાં આંબા પર લટક કેરીનો આ અહેવાલ. શિયાળામાં ખાધી છે ક્યારે કેરી? ઠંડીમાં માણવો છે મીઠી કેરીનો સ્વાદ? વલસાડમાં આંબા પર લહેરાવા લાગી છે કેરી. આ ચમત્કાર નથી તો બીજું શું છે? લીલાછમ આંબા પર લહેરાતી આ મીઠી કેરીને જુઓ. ક્યારે કલ્પના પણ કરી શકાય કે ઠંડીમાં કેરી આંબા પર આવે? પરંતુ આ કલ્પના સાચી પડતી જોવા મળી રહી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલિયા ગામમાં, જ્યાં એક વાડીમાં અત્યારથી જ આંબા પર કેરીઓ લહેરાવા લાગી છે. રાજેશ શાહ નામના ખેડૂતના ખેતરમાં કેરીઓ આંબા પર ઝૂલી રહી છે, જેના કારણે લોકોને ભારે કુતૂહલ સર્જાયું છે. દક્ષિણ ગુજરાતમાં અહીંયા સર્વપ્રથમ અપુષ્ટ પાક આવે છે, અને અમે જે ઓર્ગેનિક આ જે વિસ્તારની જે કેરી છે એનો સ્વાદિષ્ટ કોઈ છે, અનરો અને સુગંધીદાર હોય છે. અમે ફક્ત રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરતા, અમે ફક્ત છાણિયા ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ, અને એના લીધેથી અમારી જમીનની ફળદ્રુપતા ગુણવત્તા બધું જળવાઈ રહેલું છે. અને ડીપ ઇરિગેશનમાં અમે ગૌમૂત્ર અને છાશ અને ગોળનો ઉપયોગ કરીએ છીએ, અને ડીપ ઇરિગેશનથી જ આખી વાડીની ખેતી કરવામાં આવી છે. આંબા પર લહેરાતી આ કેરીઓ એક મહિનામાં તૈયાર થઈ જશે અને માર્કેટમાં પણ આવી જશે તેવું ખેડૂતને હાલ માની રહ્યા છે. સામાન્ય રીતે કેરીનો પાક ગુજરાતમાં મે મહિનામાં શરૂ થાય છે અને મે મહિના પછી જ બજારમાં કેરી આવતી હોય છે. વલસાડમાં થયેલા આ ચમત્કાર પાછળ એક ચોક્કસ કારણ હોવાનું પણ મનાઈ રહ્યું છે. કારણ કે જે જગ્યાએ આ વાડી આવેલી છે તે ડુંગરની ટોચ પરનો વિસ્તાર છે, અને અહીંથી દરિયો નજીક હોવાથી દરિયાની આબોહવા માફક આવતી હોવાથી આંબા પર કેરી આવી ગઈ છે. વલસાડ જિલ્લાની અંદર મુખ્યત્વે આપણે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ફ્લાવરિંગ આવે છે, પરંતુ આપણે અત્યારે આ રાજેશભાઈના ફાર્મ ઉપર મુલાકાત પર આવ્યા છે. એમને ત્યાં મોસમ કરતાં અમારા એના કરતાં લગભગ એક દોઢ મહિના વહેલું ફ્લાવરિંગ આવે છે, અને કેરી પણ દોઢ મહિના લગભગ વહેલી આવે છે. અને એમનું જમીનનું જે આખું સંરચના છે, આપણે રત્નાગીરી દેવગઢ ટાઈપનું પહાડી વિસ્તાર ઉપર આવેલી વાડી છે આખી એમની, એનું આખું બેનિફિટ એમને મળે છે, અને એના કારણે એમને ભાવમાં બી ઘણો ખાસો એવો બમણોથી ડબલથી ત્રણ ગણો હું કે તે બેનિફિટ ભાવમાં પણ મળી રહી છે. રાજેશ શાહ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર કે કેમિકલયુક્ત દવાનો છંટકાવ કરતા નથી, માત્ર ઓર્ગેનિક અને ગાયના છાણ આધારિત ખેતી કરે છે, જેનો લાભ તેમને થયો હોય તેમ લાગી રહ્યું છે. ઓર્ગેનિક ખેતીના કારણે તેમની જમીનમાં ફળદ્રુપતા પણ વધી છે. આસપાસના અન્ય ખેતરોમાં હજુ કેરીના ફૂલ પણ બેસ્યા નથી, જેના કારણે આસપાસના અનેક ખેડૂતો રાજેશ શાહના ખેતરમાં આ કેરી જોવા માટે ઉમટી રહ્યા છે. રાજુભાઈ શાહની વાડીમાં ફ્લાવરિંગ થઈ ગયું છે, અમુક જગ્યાએ કેરી પણ મોટી થઈ ગયેલી છે. એટલે કહેવાનો મતલબ કે એપ્રિલના પહેલા વીકથી એની કેરી તૈયાર થઈ જશે, જેથી બીજા ખેડૂતો કરતા એને કેરીનો ભાવ 2-3 ગણો વધારે મળશે. રાજુભાઈ ખાસ કરીને કેરી વહેલું આવવાનું કારણ એ જણાવે છે કે હું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી, અને ખાસ કરીને હું ઓર્ગેનિક ખાતર એટલે કે ગોબર અને એવું બેક્ટેરિયા નાખીને હું ખાતર બનાવું છું, જે ખાતરનો હું ભરપૂર ઉપયોગ કેરીમાં કરું છું, જેના કારણે મારી કેરી પણ વહેલી આવે છે. ઓર્ગેનિક ખેતી જ આપણી સાચી ખેતી છે. હાલ જે પ્રકારે રાસાયણિક ખાતરનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તેનાથી ટૂંકા સમયમાં તો પાક સારો આવી જાય છે, પરંતુ લાંબા સમયે જમીન પતી જાય છે. સાથે જ રાસાયણિક ખાતરનો પાક ખાવા માટે ખૂબ જ હાનિકારક પણ હોય છે. તેથી તમામ ખેડૂતોએ યુરિયાની ખેતીને તિલાંજલિ આપીને ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ.
નિલેશ જોશી, ઝી મીડિયા, વલસાડ.